गुड आफ्टरनून विद्यार्थी मित्रों, सेंट जेवियर स्कूल आदिपुर गुजराती माध्यमना ई क्लासीस में तमारु स्वागत छे। धोरण एक ई विषय छे आपणो कम्प्यूटर। कम्प्यूटर विषयनी अंदर प्रकरण त्रण कम्प्यूटरना भागो एमां भाग बे शीखता हता। भाग एकनी अंदर आपणे त्रण भाग विषे माहिती मेळवी, मॉनिटर, सीपीयू अने कीबोर्ड विषे। आगळनी माहिती आपणे भाग बेनी अंदर मेळवीए। हवे अहीं तमे जुओ तो तमने एक चित्र देखाय छे, एनुं नाम शुं छे? माउस। शुं छे? माउस। माउस विषे आपणे माहिती मेळवीए तो माउस छे ए पण एक इनपुट यंत्र छे કે જેના દ્વારા આપણે કેટલાક આદેશો આપી શકીએ છીએ। હવે માઉસનો આકાર છે એ ઉંદર જેવો છે, એટલા માટે તેનું નામ માઉસ છે। માઉસ પણ સીપીયુની સાથે જોડાયેલું હોય છે। હવે માઉસ જે છે એ મોનિટરની અંદર આપણને અહીંયા જે બતાવેલી છે તીરની નિશાની એના સ્વરૂપે દર્શાવે છે। માઉસને ખસેડતા મોનિટર પર રહેલી તીરની નિશાની પણ ફરે છે। માઉસ એક પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આમાં આપણે જોઈએ તો એના વિશે આપણે થોડી વધારે માહિતી મેળવીએ તો શું છે? એક તો એ ઇનપુટ યંત્ર છે, તેનો આકાર ઉંદર જેવો છે, માઉસ સીપીયુની સાથે જોડાયેલું હોય છે, મોનિટર પર એ આવા તીરની નિશાનીથી દર્શાવાય છે અને એક પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે પણ ઓળખાય છે। તો આ હતું માઉસ। હવે માઉસને ઉપયોગ કર્યા પછી અને કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ જોઈએ તો માઉસનો ઉપયોગ હંમેશા સપાટ જગ્યા એટલે કે સીધી જગ્યા હોય ત્યાં કરવો જોઈએ અને માઉસને રાખવા માટે નીચે માઉસ પેડ રાખવું જોઈએ। માઉસ પર આવેલા બટનનો ઉપયોગ કાળજીપૂર્વક એટલે કે ધ્યાનથી કરવો જોઈએ, જોર જોરથી એના બટનોને દબાવવા નહીં। તો આ હતું માઉસ। હવે આપણે કમ્પ્યુટરના જે ચાર ભાગો જોયા એ ચાર ભાગોને મુખ્ય ચાર વિભાગની અંદર વહેંચવામાં આવ્યા છે। પહેલાં આપણે જે ચાર ભાગ શીખ્યા કયા? મોનિટર, સીપીયુ, કીબોર્ડ અને માઉસ, એ કમ્પ્યુટરના ભાગ છે। હવે એના વિભાગ જોઈએ તો એમાં સૌથી પહેલો વિભાગ છે ઇનપુટ। એવા સાધનો કે જેના દ્વારા આપણે કમ્પ્યુટરને કોઈ માહિતી આપીએ છીએ અથવા તો કમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરીએ છીએ। કયા કયા છે સાધનો? કીબોર્ડ અને માઉસ, એ બંને છે એ ઇનપુટ યંત્ર છે કે જે બંનેનો ઉપયોગ કરી અને આપણે કમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરી શકીએ છીએ। બીજો વિભાગ છે પ્રોસેસર। પ્રોસેસર એટલે એવું સાધન જે આપેલી માહિતી પર યોગ્ય પ્રક્રિયા કરે છે। હવે એવું સાધન કયું છે? સીપીયુ, એટલે કે આપણે કીબોર્ડથી જે અક્ષરો ટાઈપ કરીએ છીએ એની પ્રોસેસ સીપીયુમાં થશે અને પ્રોસેસ થયા બાદ મોનિટરની અંદર આપણને એનું પરિણામ જોવા મળશે। તો સીપીયુ છે એ પ્રોસેસર છે। એના પછી છે આઉટપુટ, તો એવા સાધનો જે કમ્પ્યુટર દ્વારા અપાતા જવાબો દર્શાવે છે। હવે આપણે જે ઇનપુટ સાધનોનો ઉપયોગ કરી અને કમ્પ્યુટરની અંદર જે માહિતી દાખલ કરીએ એ માહિતી પ્રોસેસ થઈ અને આપણને ક્યાં જોવા મળશે? આઉટપુટ યંત્રમાં। આઉટપુટ યંત્ર કયું છે? મોનિટર અને બીજું છે પ્રિન્ટર। તો આપણે જે પણ લખાણ ટાઈપ કર્યું એ લખાણ આપણને ક્યાં જોવા મળશે? મોનિટરની અંદર। આપણું લખેલું લખાણ આપણી પાસે જો પ્રિન્ટર હોય તો આપણે પ્રિન્ટ પણ કરી શકીએ છીએ। ચોથો વિભાગ છે સ્ટોરેજ, એટલે કે સાચવવું।
એવા સાધનો જે માહિતીનો સંગ્રહ કરે છે. માહિતીનો સંગ્રહ એક તો સીપીયુની અંદર જે આપણે હાર્ડ ડિસ્ક ફિટ કરી છે એની અંદર થાય છે. એના સિવાય ડીવીડી, પેન ડ્રાઈવ એના જેવા ઘણા બધા સાધનો આવે છે જેનો ઉપયોગ કરી અને આપણે માહિતીને સંગ્રહી શકીએ છીએ. હવે આપણને અહીંયા તમે જુઓ તો તમને એક પ્રોસેસ જોવા મળે છે. ઇનપુટ એટલે કે આ ફ્રૂટ જે છે એ ઇનપુટ છે. ઇનપુટ સાધનો કયા હતા? કીબોર્ડ અને માઉસ. હવે એને આપણે કીબોર્ડ અને માઉસ દ્વારા આપણે માહિતી આપણા સીપીયુની અંદર નાખીશું. જેમ અહીંયા આપણે ક્યાં નાખીએ છીએ? ફ્રૂટને મિક્સરની અંદર. મિક્સરની અંદર નાખી અને એ શું કરશે? પ્રોસેસ કરશે અને એનું શું બનશે? જ્યુસ બનશે. એ જ રીતે આપણે માઉસ અને કીબોર્ડનો ઉપયોગ કરી અને માહિતી દાખલ કરવાની છે. એ માહિતી ક્યાં જશે? સીપીયુની અંદર. સીપીયુની અંદર પ્રોસેસ થઈ અને એ આપણને આઉટપુટ આપશે. આઉટપુટ આપણને ક્યાં જોવા મળશે? મોનિટરની અંદર અથવા તો પ્રિન્ટરની અંદર. આપણે પ્રિન્ટ પણ કરી શકીએ છીએ. હવે અહીં આપણે થોડી સમજૂતી મેળવીએ તો જ્યુસ બનાવવા માટે ફળો જે છે એ ઇનપુટનું કામ કરે છે, મિક્સર એના ઉપર પ્રોસેસિંગનું કામ કરે છે ને તૈયાર થયેલા જ્યુસને આઉટપુટ કહી શકાય. જ્યુસ ભરવાનો ગ્લાસ જે છે એને સ્ટોરેજનું કામ કરે છે. હવે અહીંયા આપણે થોડી વધારે માહિતી મેળવીએ તો અહીંયા આપણને આપ્યું છે 2+2 અથવા તો 2+2. તો તમે શું કરશો? કીબોર્ડ દ્વારા લખશો. તો એને શું કર્યું કહેવાય? કીબોર્ડ દ્વારા લખો એને ઇનપુટ કર્યું કહેવાય. એ માહિતી તમે ઇનપુટ કરો છો એટલે એ શું થશે? સરવાળાની પ્રક્રિયા ક્યાં થશે? સીપીયુની અંદર. એને કહેવાય પ્રોસેસિંગ. પ્રોસેસિંગ થયા પછી એ આગળ અહીંથી અહીંયા ગયું. હવે અહીંથી અહીંયા આવે છે, આપણને આઉટપુટ બતાવશે. કીબોર્ડથી જે તમે લખ્યું એ તમને ક્યાં બતાવે છે? મોનિટરની અંદર. એટલે કે તમે સમજી શકો છો કીબોર્ડથી ટાઈપ કરો એટલે માહિતી સીપીયુમાં અને સીપીયુમાંથી આઉટપુટ આપણને મોનિટરની અંદર મળે છે. તો આ પ્રમાણે આપણે આજે શીખ્યા. હવે આપણે જે શીખ્યા એને થોડું યાદ કરીએ તો આજે આપણે માઉસ વિશે માહિતી મેળવી. કમ્પ્યુટરના મુખ્ય 4 ભાગોમાંથી એક ભાગ જે હતો માઉસ એના વિશે માહિતી મેળવી. ત્યારબાદ કમ્પ્યુટરના મુખ્ય 4 ભાગોના 4 વિભાગ વિશે માહિતી મેળવી. કયા કયા વિભાગ હતા એના? ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ અને સ્ટોરેજ. ઇનપુટનું શું કામ છે? કમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરવાનું. પછી પ્રોસેસર, તો એમાં આપેલમાં દાખલ કરેલી માહિતી પર પ્રોસેસિંગ કરવાનું કામ જે છે સીપીયુ. પછી છે આઉટપુટ, તો તમને પરિણામ દર્શાવવા માટે આઉટપુટ શું દર્શાવે છે? મોનિટર અને પ્રિન્ટર. અને સૌથી પહેલે છેલ્લે હતું સ્ટોરેજ, એટલે કે માહિતીને સાચવવા માટે પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, ડીવીડી વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરી અને આપણે માહિતીને સાચવી શકીએ છીએ. તો આપણું આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. હવે આપણે પ્રકરણ 4 ની અંદર મળીશું. થેન્ક યુ.